સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે ચૌદશ કે અમુક તિથિઓએ લીલોત્રીનો શાથી અથવા એ તિથિઓ એ જ દિવસે શા માટે પાળવાની જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે પરમ દેવે ઉપદેશ છાયામાં બોધ્યું છે કે ધાર્મિક ક્રિયાઓ કરવાનો જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં આત્માર્થે તિથિઓની મર્યાદાનો લાભ લેવાનો છે ગીતાર્થ મોટા પુરુષોએ ઘણા જીવો એકી સાથે કોઈ સાધુ સંત કે ધર્મના ઉપદેષ્ટાના બોધનો લાભ પામે તે હેતુએ સત્સંગમાં અનુકૂળ થાય તે હેતુએ આ મુજબ ગોઠ્યું હોય છે વળી પર્યુષણ જેવા મોટા દિવસોમાં કુટુંબના જ્ઞાતિ કે સમાજના ઘણા બધા માણસોને એકી સાથે લાભ મળે તે હેતુએ અમુક દિવસો ધર્મ માટે મુકરર કર્યા હોય છે છે એમાં બોધ્યું છે કે જ્ઞાની પુરુષ આઠમ પાળવાની ના કહે અને બંનેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમવાળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભેગ કરશે એમ ધારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે બાકી તિથિ બીથીનો ભેદ મૂકી દેવો એવી કલ્પના કરવી નહીં એવી ભંગજાળમાં પડવું નહીં એમ કુપાળુદેવનો બોધ છે નિયત કરેલા દિવસોએ આવા ખાવા પીવાના નિયમો બાંધેલા હોવાથી સત્સંગ ભક્તિમાં પણ અનુકૂળતા થઈ પડે છે અને જીવ સહેજે સહેજે નિયમમાં આવી જાય છે લીલોતરીના ત્યાગ બાબત પણ આ મુજબ સમજવાનું છે નિયત દિવસોએ અમુક વસ્તુનો ત્યાગ કરે કે વાપરવા ન વાપરવાનો નિયમ કરે તેથી શિસ્ત જળવાઈ રહે અને તે મુજબ વર્તા સાધકો મોટા દિવસોમાં અથવા મોકરર દિવસોમાં આશ્રમ ધર્મશાળા કે તીર્થ સ્થળે ભેગા થાય તો સામૂહિક વ્યવસ્થા સરળ થઈ પડે અને ધર્મનું આરાધન પણ સહેજે સહેજે થાય નાની ઉંમરથી એ જાતના સંસ્કાર પડે જેથી ઓછી મહેનતે ધર્મ આરાધન થઈ પડે અને અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકાય અમુક સંજોગો વશાત કે ઘર બહાર અન્ય સ્થળે જવાનું બને અને અમુક તિથિએ લીલોતરીના ત્યાગ વગેરેમાં નિયમમાં ત્રુટી આવે તો તેના પછીના દિવસે કે ઘેર પહોંચ્યા બાદ બીજા કોઈ દિવસે લીલોત્રીનો ત્યાગ કરી લઈ નિયમમાં પડેલ તિરાણ સાંધી શકાય છે મૂળમાં તો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાનો હેતુ છે આ સાથે સૂક્ષ્મ દયા જીવન વ્યવહારમાં મણાઈ જાય છે તેમ કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું ફરમાન છે લોક દેખામણ તપશ્ચર્ય ન કરવી એ જ્ઞાનીઓનો બોધ છે સંજોગોવશાત ચૌદેશની આલોચના એ જ દિવસે ન થઈ શકે તો પછીના દિવસે આલોચના કરે તો પણ પ્રાયશ્ચિત લેખે લાગે પૂનમને દિવસે આત્મસિદ્ધિ ન કરી શક્યો તો પછીના દિવસે ઉલ્લાસિત પ્રેરણામે કરી લે ભક્તિના ભાવ જાગે તો ફળ મળવાનું છે બીજા દિવસે ધર્મ કરે તો કંઈ ઓછું ફળ નથી પણ ખાસ વિશેષ કારણ અસાધારણ સંજોગો સિવાય સહેજ સહેજમાં આવા નિયમો બદલાવવા નહીં એવો જ્ઞાનીઓનો બોધ છે વિખવાદ ઊભો કરી ધર્મ આરાધના કરવી એ અધ્યાત્મ માર્ગ નથી મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી નિયમથી કરેલા કાર્યો ધારેલી સિદ્ધિ આપે છે પુરુષાર્થ પ્રમાણે વહેલું મોડું ધાર્યું ફળ આપે છે વળી આવા નિયમો સામૂહિક ધોરણે વ્યવસ્થા માટે પણ જરૂરી છે જ્ઞાનીઓ કદાગ્ર સેવા ના કહે છે અને તેથી જે તે ધર્મસ્થાનકના નિયમો તે સ્થળની પ્રણાલિકા પ્રમાણે ચાલતા હોય અને આપણને આત્માર્થને બાદ ન પહોંચે તેમ હોય તો સભાશોભનતું વર્તન કરી તે પાળવા એ પણ મતભેદ ટાળવાનો ઉપાય છે પરમ દેવે સ્પષ્ટ સમાધાન આપ્યું છે કે સંવંતસરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે સંવંતસરીનો દિવસ કંઈ સાઠ ઘડીથી વધતો ઓછો થતો નથી તિથિમાં કંઈ ફેર નથી પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી ક્વચિત માંદગી આદિ કારણે પાચમનો દિવસ ન પળાયો અને છઠ પાળી અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય હાલમાં ઘણો વર્ષો થયા પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે બીજા આઠ દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય તેમ નથી માટે તિથિઓનો ખોટો કદાગરે ન રાખતા તે મૂકી દેવો કદાગરે મૂકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્ર થાય એ શોચનીય છે એમ પરમ દેવ ઉપદેશ એમાં બોધે છે જ્ઞાનની આજ્ઞા આરાધનનું મોટું ફળ છે સ્વચ્છંદ ટાળવામાં આવા નિયમો પ્રાથમિક ભૂમિકામાં બહુ જ ઉપયોગી છે અને એ રીતે જીવનું વર્તન પણ શિસ્તમય બને છે વ્યવહારમાં જો આવી બાહ્યક્રિયામાં પણ હજુ ગેરવ્યવસ્થા હોય તો તો ધર્મ સાધન ઘણું અઘરું થઈ પડે પર્વતીથીઓ દર ત્રણ દિવસે એકવાર આવે છે બીજ પાંચમ આઠમ અગિયારશ અને ચૌદશ આયુર્વેદની દ્રષ્ટિએ લીલા શાકભાજી પિત્તવર્ધક છે અને કઠોળ વાયુકારક ગણાય છે લીલા શાકભાજી વધુ પ્રમાણમાં લેવાય તો પિત્તજન્ય રોગ વધે છે શરીરમાં વાત પિત્ત અને કફનું પ્રમાણ બરાબર જળવાઈ રહે તે માટે દર ત્રણ દિવસે એટલે કે પાંચ તિથિઓ પળાય છે તેથી લીલોત્રીના ત્યાગ અને કઠોળના સેવનથી સમતોલન થાય છે પખવાડિયામાં ચૌદશ પૂનમ કે ચૌદશ અમાસ એ બે તિથિઓ આ સાથે આવે છે અને તે બંને પાળવાથી ધાર્મિક અને સાથે વૈદકીય લાભ જ છે વળી આ દિવસોમાં શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને જે તે દિવસોએ લીલોતરીના ત્યાગ અને કઠોળ સેવનથી સમતોલો જળવાઈ રહે અને શારીરિક સ્વસ્થતા રહે છે ધર્મના સાધન તરીકે સ્વસ્થ શરીરનો વધારે લાભ લઈ શકાય છે કાર્તક મહિનો ફાગણ મહિનો ચૈત્ર મહિનો અને અષાઢ મહિનો અને આસો મહિનાની સુ સાતમથી પૂનમ સુધીના દિવસોનો ગાળો એ ઋતુઓનો સંધિકાળ ગણાય છે આ સમયમાં શરીરમાં કફ પિત્ત અને વાતની અસમાનતા સર્જાય છે આરોગ્ય બગડવાની શક્યતા વધે છે આ દિવસોમાં એમ્બિલ તપ આરાધનાથી કફ અને પિત્ત કરે તેવા પદાર્થોનો સહેજે ત્યાગ થાય છે અને ધર્મ સાથે વ્યવહાર પણ જળવાઈ રહે છે પાંચમ આઠમ અગિયાર ચૌદશ અને પૂનમ અમાસના દિવસોએ ચંદ્ર અને પૃથ્વી સિદ્ધિ રેખામાં આવે છે આ વખતે દરિયાના પાણીમાં અને શરીરમાં રહેલ પાણીમાં પણ ફેરફાર થાય છે શરીરમાં પાણીનું તત્વ વધે છે અગ્નિ તત્વ મંદ થાય છે અને તેથી આ દિવસોમાં તેની મગજ પર અસર વધુ થાય છે અને વૃત્તિઓ પર અસર થતાં વર્તનમાં પણ ફેરફાર થાય છે અમાસના દિવસોમાં વધુ પડતા અકસ્માત અને આપઘાતના કિસ્સાઓ પણ બને છે તે આધુનિક વિજ્ઞાન પણ જાણે છે અને તેથી જ આ પર્વતિથિના દિવસો દરમિયાન યથાશક્તિ એકાસ્ણું ઉપવાસ આદિ તપ કરવાનું પણ શાસ્ત્રમાં વિધાન છે જો કે એકાંત નહીં પણ સામાન્ય રીતે આગામી આયુષ્યનો બંધ પણ આ પર્વતીથીઓના દિવસોમાં પડતો હોવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે મૂળ ધ્યેય તો અધ્યાત્મ જ છે અને જ્ઞાનીની આજ્ઞા પડવાનું ફળ છે પણ સાથે વ્યવહારિક લાભ એ તેનું અનુસંગિક ફળ છે શેરડીના છોતરાના કુચ્ચા માટે કોઈ શેરડી પકવતું નથી પણ સાકર સાથે તે પણ મળે જ છે એક અંશાતાથી કરી કામતા સુધીની સર્વસમાધિનું કારણ સત્પુરુષ અને તેની આજ્ઞાનું આરાધન છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ